આવો મળીએ ભૂલા પડેલા શ્વાસને વિશ્વાસ આપનાર એ ભૂમિયાને કે જેણે લાલ કિતાબની જ્યોત વડે કેટલાય જીવનને ઝગમગતા કર્યા છે અને જાણીએ આ શાસ્ત્ર અને તેના ઉપાય। નમસ્તે મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં। મિત્રો આપનું ખૂબ ખૂબ સ્વાગત। મિત્રો, માનવ જીવનમાં કર્મનું મહત્વ કેટલું છે એ આપણે ચોક્કસપણે આપણા જીવનમાં જાણવું જોઈએ। આપણે જે કરીએ છીએ તે જ ભરીએ છીએ, જેવું કામ કરીએ છીએ એવું વળતર મળે છે। જીવનમાં ઘણા એવા બધા લોકો છે કે જે બહુ ઓછું કર્મ કરીને બહુ મોટું ફળ લેવા માંગે, ઘણા એવા છે કે બિચારા બહુ બધા કર્મ કરે છે પણ એને યોગ્ય ફળ ભગવાન નથી પહોંચાડતા। એ લોકોએ નિરાશ નથી થવાનું, કારણ કે તમે જે કર્મ કર્યું છે એ અહીંયા નહીં તો ભગવાન તમને ચોક્કસ આપવાના છે, એક સમય એવો આવે કે જે તમને આપે છે। પણ આપણે જેવું કામ કરીએ એવું વળતર મળે એ આ દુનિયાનો એક દસ્તુર છે, રિવાજ છે। તો આ ઘણા લોકો સમજતા નથી કે ભાઈ અને કઈ રીતે જીવનમાં જોડવું। મેં ઘણા સમય પહેલાં મારા એક સેમિનારમાં વાત કરેલી કે દુનિયામાં ત્રણ પ્રકારના માણસો હોય, એક પગારથી ઓછું કામ કરે એની વારંવાર નોકરી બદલાય, બીજો પગાર જેટલું કામ કરે તો એ વર્ષો વર્ષ એક જગ્યા પર ટકી રહે। શેઠિયો વિચારે કે ભાઈ એને 5000 આપું તો 5000નું કામ કરે છે ભલે ચાલતો, તો એ એક જ જગ્યા પર વર્ષો સુધી ચાલે। અને બીજો એક વ્યક્તિ, ત્રીજો આપણે જેને કહીએ માણસના પ્રકારમાં, જે મેં ત્રણ પ્રકાર કીધા એમાં ત્રીજો પ્રકાર કે ભાઈ 5000 મળે છે તો એ 7000નું કામ કરે, ભલે શેઠ એને 5000 આપે પણ એ કામ 7000-8000 એની કેપેસિટી પ્રમાણે કામ કરી નાખે, ગણતરી કોઈ દિવસ ન રાખે। એવા માણસો જલ્દી આગળ વધે, એકના એક દિવસ શેઠ જેને ત્યાં કામ કરે છે તે વ્યક્તિ અથવા એની ઉપરનો અધિકારી એના કામને નજરમાં રાખે અને એનું પ્રમોશન જલ્દી થાય। મેં એવા ઘણા કિસ્સાઓ જોયા છે કે એક કારીગર તરીકે જોડાયા પછી એક દિવસ એ કંપનીનો પાર્ટનર બને। તો આ જે મહત્વ છે ને એને તમે જીવનમાં જોડો તો તમને ફાયદો ચોક્કસ દેખાય। તો જેવા કામ તેવા ફળ, આને સમજવા માટે આજે એક નાની સરખી વાર્તા આપને સાંભળીએ। લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે। લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી। એક નગર હતું, એક રાજા, એના ઘણા બધા મંત્રીઓ હતા। એક દિવસ રાજા બેઠેલા અને રાજાને મન થયું કે લાવું એક ચોક્કસ ત્રણ સારા મંત્રીને બોલાવું, એને બોલાવ્યા। એમને એવું કીધું મંત્રીને કે ભાઈ આપણા જે ફળોના બગીચા છે એમાં તમારે લોકોએ જવાનું છે, ઝાડ પરથી સારા સારા ફળ તમારે લઈ આવવાના છે અને તમે એ ફળ લઈ આવો, એ ફળ હું મારા હાથે પ્રજાને આપીશ। ત્રણે મંત્રીઓ કહે કે ચોક્કસ અમે જઈએ। પહેલા મંત્રીએ જવાની રજા લીધી, કોથળો લઈને ગયા। એને રસ્તામાં વિચાર આવ્યો કે ભાઈ હું ફળ ભરી લાવું, શું ભરી લાવું, રાજાની પાસે એટલો કાં ટાઈમ છે કે એ જોવાના છે, તો કોથળો ભરીને આપવાનો છે મારે, તે આપી દઉં। તો એ ભાઈ બગીચામાં ગયા અને પેલું ઘાસફૂસ સાથે કંઈ નજીકથી જે મળ્યું તે ભરી દીધું ને આવી ગયા પાછા। બીજો મંત્રી જે નીકળેલો એ બગીચા સુધી તો ગયો, એને પણ એવો વિચાર કર્યો કે ભાઈ આ ફળ રાજા ક્યાં ખાવાના છે અને સારું નીકળું કે ખરાબ એમાં હું ફરક પડવાનો છું। તો એને શું કર્યું, બગીચામાં જે ઝાડ પરથી
ખરીને નીચે પડેલા એ ફળો કોથળામાં ભેગા કરી દીધા ને એ બી કોથળો લઈને પાછો જવા નીકળો. ત્રીજો વ્યક્તિ જે હતો, ત્રીજો એનો જે પ્રધાન, એને એવું નક્કી કર્યું કે નહીં, મને રાજાએ કામ સોંપ્યું છે, મારે ચોક્કસ એમાં વ્યવસ્થિત કામ કરવું જોઈએ, ને જે મને સોંપવામાં આવ્યું છે એ કામ મારે મારી વફાદારીથી આ કામ કરવું જોઈએ. તો એ નીકળો, બગીચામાં ગયો, ઝાડ પરથી સારા સારા ફળ પાડ્યા, કોથળો ભરીને એ બી પાછો આવવા માટે નીકળો. ત્રણેય મંત્રીઓ રાજા પાસે આવ્યા ને રાજાને કીધું કે હે મહારાજ, આ કોથળા તમારા કહેવા પ્રમાણે અમે ભરી લાવ્યા છે. અને આ સાંભળીને રાજાને એમ થયું કે ભાઈ ત્રણે ત્રણ આવી ગયા છે. તો રાજાએ એવું કીધું કે ભાઈ એક ત્રણ ઓરડા તૈયાર કરાવો, એ ત્રણ ઓરડામાં જે જે કોથળો લઈને આવ્યું છે, પહેલાં મંત્રી જે કોથળો લઈને આવ્યા, જે કોથળો એની સાથે આપીને એ રૂમમાં એને પૂરી દો. બીજો જે લઈને આવ્યો છે એ કોથળોને એ પ્રધાનને એમાં પૂરી દો. ત્રીજા પ્રધાન એ જે લઈને આવ્યા તે અને એ પ્રધાનને એ રૂમમાં પૂરી દો, રૂમમાં પૂરી દો અને બહારથી તાળું મારી દો. એક મહિના સુધી કોઈએ આ ઓરડો ખોલવાનું નથી, એમને કોઈ ખાવાનું આપવાનું નથી, પ્રજા માટે ભેગા કરેલા ફળો એમને જ ખાવાના છે. એ લોકો વણી જ લાવ્યા છે, કોથળો ભરેલો છે, મહિનો એ લોકો ખાશે. રાજાનો હુકમ થયો, બધા ત્રણે ત્રણ મંત્રીને અલગ અલગ રૂમમાં પૂરી દેવામાં આવ્યા. હવે આ વાર્તાને સમજવાની છે ત્યાં કે પહેલો મંત્રી જે ઘાસફૂસ ભરી લાવ્યો, કચરો ભરી લાવ્યો, એ કચરો ખાઈ શકશે? ના. બીજો પ્રધાન નીચે પડેલા ફળ લઈ આવ્યો, અડધા બગડેલા અડધા સારા, તો એ કદાચ થોડા દિવસ ખાઈ શકશે. અને ત્રીજો જે વફાદારીથી ઝાડ પર ચડીને સારા ફળ લઈ આવ્યો, એની પાસે કોથળો ભરીને ફળ છે, તો એ કદાચ એક મહિનો એનાથી જીવી શકશે, એને ખાવાનું મળી જશે. તો મિત્રો, ભગવાન પણ આવો જ રાજા છે. ભગવાન પણ આવો જ રાજા છે. આપણે બધા જ એના મંત્રી જ છીએ. આપણને સારા કર્મ કરવા માટે આ દુનિયામાં ભગવાને મોકલ્યા છે. હવે આપણે ઘાસફૂસ ભરી જવી, નીચે પડેલા ફળ ભરી જવા, કે ઝાડ પરથી સારા ફળ પાડીને ભરી જવા, એ આપણા પર આધાર છે. તમે ખોટું કર્મ કરો છો તો એ ઘાસફૂસ થોડાક અંશે કંઈક લાલચમાં થોડુંક સારું થોડુંક ખરાબ, તો એ નીચે પડેલા ફળ છે. અને ચોક્કસપણે સારા કર્મ કરો છો, કોઈકના માટે કંઈક સારું કામ કરો છો, એને મદદ કરો છો, અથવા કોઈ પણ પ્રકારે સારું કર્મ કરો છો, કોઈને માટે મદદરૂપ થાઓ છો, તો એ ઝાડ પરથી ચડીને પાડેલા ફળ જેવું આપણા માટે સાબિત થાય છે. તો આપણે પણ આપણા જીવનમાં એક સરસ રીતે આગળ વધવા માટે ભગવાનની જે લીલા છે એને સમજવાની છે, સારું કર્મ કરવાનું છે, જેથી કરીને આપણા આવનારા જીવનમાં ક્યારે પણ આપણે તકલીફ ના પડે. અને આપણે જે ભગવાને સમય આપ્યો છે જિંદગીનો, એ જિંદગી સારી રીતે જીવી શકીએ. હું ઘણી વખત ઘણાને પૂછું છું, ઘણાના પ્રશ્ન હોય કે સાહેબ સ્વર્ગ એટલે શું ને નર્ક એટલે શું? તો કે સ્વર્ગમાં યમરાજ કોરડા મારશે, ચાબુક મારશે, દંડ આપશે, પેણામાં તળશે, કંઈ નથી, ઉપર કંઈ છે જ નહીં, તમારે જે ભોગવવાનું છે અહીંયા જ છે. અને હું બહુ સરસ વ્યાખ્યા બે લાઇનમાં આપું છું આ લોકોને કે મરતી વખતે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ છે તો તે સ્વર્ગ, અને ઘણી બધી ઈચ્છાઓ બાકી રહી ગઈ તો તે નર્ક. તો કેમ નહીં
આપણે એક સરળ જીવન જીવીને જીવતા જીવત આપણા જીવનની બધી જ ઈચ્છાઓ મહેચ્છાઓ પૂર્ણ કરીએ, ચોક્કસ આપણને એમાં સારું જીવન મળે અને સ્વર્ગમાં જવાનો રસ્તો સીધો ખુલે, ત્યાં કોઈ રોડા નહીં આવે, કોઈ અડચણ નહીં આવે, ખાડા ઢેકરા ન આવે, તો આપણે હંમેશા સારા કર્મ કરીને જ આગળ ચાલવાનું છે. આપણા ગુજરાતના એક કવિ છે અલ્પેશ કલસરિયા, એમણે બહુ સરસ બે લાઈન લખી છે. ભવ ભવની આ ભવાઈ સતત ચાલતી રહો, અસ્તિત્વની લડાઈ સતત ચાલતી રહો. ભવ ભગવાને જે આપણે જન્મ આપ્યો છે, જે જીવન આપ્યું છે, એ ભવમાં ચાલતા રહેવાનું છે અને એમાં ટકી રહેવા માટે પણ આપણે ભવાઈની જેમ નાટક કરતા જવું પડે છે અને આગળ વધતા જવું પડે છે. અસ્તિત્વ ટકાવી રાખવા માટે માનવીએ લડવું પડે છે, તો એ લડાઈ પણ આપણે કાયમ લડવી પડે છે. તો સારા કર્મ, સાત્વિક જીવન, સાત્વિક ભોજન, સારા આચાર, સારા વિચાર ચોક્કસ આપણે આપણા જીવનમાં જોડવા જોઈએ. એક નાનકડી વાત ખોટી આપણે કરીએ ને ત્યારે આપણું મન આપણને ડંખે છે કે આ ખોટું થયું છે. આપણે એને નથી સમજતા પણ એ ડંખ આપણને ઘણી બધી જગ્યા પર ડંખે છે. જ્યારે જ્યારે એ વિચાર આપણા મનમાં આવે છે ત્યારે આપણે એના માટે પ્રાયશ્ચિત કરીએ છીએ કે મેં ન કર્યું હોત તો, પણ થઈ ગયું તો પહેલેથી ધ્યાન રાખીને આવા કર્મો પર જો તમે ધ્યાન આપો તો ચોક્કસ તમે એક સરસ જીવન જીવી શકો છો. અને પોતાના જીવનમાં જે આ ત્રણ પ્રધાનોએ જે કામ કર્યું રાજા માટે, એમાં છેલ્લા પ્રધાન જેવું કામ આપણે કરીને જવું જોઈએ, જેથી કરીને આપણે આપણા જીવનમાં એક શાંતિ પામી શકીએ, સરળતા પામી શકીએ અને જીવનના અંતમાં ભવની ભવાઈ જ્યારે પૂરી કરવાનો સમય આવે ને ત્યારે આપણે કોઈ અડચણ ના આવે. તો મિત્રો, આ વિડીયોને બહુ જ સરસ રીતે સમજજો, જીવનમાં જોડજો અને ચોક્કસપણે એમાંથી જીવન સરળ બનાવવાની રીતને પકડી લેજો અને જીવનને સરળ રીતે આગળ વધારજો. ચોક્કસપણે તમને આગળ ખૂબ મોટી સફળતાઓ મળશે. મારા વિડીયોના ટાઇટલ પણ છે જીવનને સફળ બનાવવાના સરળ ઉપાય. તો ચોક્કસપણે જો આપણે આવા ઉપાયો કરીએ તો જીવનમાં ઘણા બધા સારા લાભ મળે છે. મિત્રો, મારા સારા સારા વિડીયોમાં બહુ ઓછા લોકો આ વિડીયો જુએ છે, પણ ચોક્કસ તમે શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ઘણા બધાને આની જરૂરિયાત છે. જીવનમાં એક નાની સરખી સમજ આપણા જીવનને બહુ જ સરસ રીતે બદલી શકે છે. તો મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ.